ભરૂચમાં કિન્નર સમાજના લોકોએ પણ સામૂહિક મતદાન કરી મતદારોને કુટુંબ સાથે મતદાન કરવા અપીલ કરી હતી. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વસતા કિન્નર સમાજનો અખાડો આવેલો છે અને આ અખાડામાં વસતા કિન્નર સમાજને પણ વિધાનસભા બાદ લોકસભામાં પણ મતદાન કરવાનો મોકો મળતા કિન્નર સમાજના લોકોએ સમૂહમાં મતદાન કરી મતદારો પણ પોતાના કુટુંબ સાથે મતદાન કરી લોકશાહીને ઉજાગર કરે તેવી અપીલ કિન્નર સમાજના અગ્રણી કોકિલાબા કુંવર નાયકે કરી હતી. સાથે ચૂંટણીમાં પણ મતદારોને જાગૃત કરવાનું કામ કિન્નર સમાજના લોકોએ કર્યું છે. કિન્નર સમાજના લોકોએ વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર લોકોના ઘર સુધી પહોંચી મતદાન જાગૃતિ માટે તેઓના પ્રયાસ કર્યા હતા. અને આજે અમે પૈસા લેવા નહીં કે રૂપિયા ઉઘરાવવા નથી આવ્યા, પરંતુ તમને કહેવા આવ્યા છે કે મતદાન કરવાનું ચૂકશો નહીં, તેમ કહી ભરૂચ જિલ્લાના પશ્ચિમ વિસ્તારના મુખ્ય ઘણા વિસ્તારોમાં તેઓએ ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને જાગૃત કરવાનું કામ પણ કિન્નર સમાજે કર્યું છે. અને આજે સમૂહમાં કિન્નર સમાજ દ્વારા મતદાન કરી લોકો પણ કુટુંબ સાથે મતદાન કરે તેવી અપીલ કોકિલા બાકુવરે કરી હતી. બોલું, આજે આપણા ભારત દેશની અંદર જે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે અને જે આપણો મતાધિકાર છે એ મતનો આપણો જે અધિકાર છે, આપણો જન્મસિદ્ધ અધિકાર છે, 18 વર્ષની ઉંમર થયા પછી આપણને ભારત સરકારે જે વોટ આપવાનો હક આપ્યો છે એ દરેક નાગરિકને મારી એક નમ્ર વિનંતી છે કે આપણો વોટ આપો અને તમારા કુટુંબમાં અને તમારા ફરિયામાં સોસાયટીઓમાં દરેકની જોડે વોટ અપાવો, દરેકને આગ્રહ કરો. અમે કિન્નર સમાજ જો આટલી વહેલી સવારે વોટ આપવા આવતા હોઈએ તો દરેક પબ્લિકને જાગૃત થઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ. જય ભારત, જય હિન્દ.